आज आप धोरण त्रण में इंग्लिश में जे आप यूनिट 11 छे एक्टिंग वर्ड्स ते आपणे अधूरुं हतुं त्यांथी आपणे लेवानुं छे। तो दरेक विद्यार्थीने जे मैं होमवर्क आप्युं हतुं ए दरेक विद्यार्थीए कर्युं छे। आ जे स्पेलिंग तमने देखाय छे ए स्पेलिंग मैं लखवाना कीधा हता 5 वखत, हजी कोईनुं होमवर्क आव्युं नहोतुं। बराबर 2-3 छोकराए मोकल्युं छे मने होमवर्क, एनुं चेक कर्युं छे मोबाइलमां मोकल्युं ते। बीजा कोईने होमवर्क केम नथी करवानुं? 5 वखत એટલા આટલા સ્પેલિંગ છે એ લખવાના કીધા હતા, કેટલા સ્પેલિંગ છે? 21 સ્પેલિંગ છે, ખાલી 5 વખત લખવાના છે અને પાકા કરવાના છે। બધાએ પાકા કર્યા છે, બધાને આવડવું જોવે। અને કાલે તમે જ્યારે ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે 5 વખત લખીને પાકા કરવાના છે, તો દરેક વિદ્યાર્થીને છે 5 વખત લખાયેલું પણ હોવું જોઈએ અને મોઢે પણ આવડવું જોઈએ કે સીટ એટલે બેસવું થાય, રન એટલે દોડવું થાય, વોક એટલે ચાલવું, થ્રો એટલે ફેંકવું, ક્લોઝ એટલે બંધ કરવું, ઓપન એટલે ખોલવું, કેચ એટલે પકડવું, રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, બધું આવડવું જોઈએ। બરાબર, ચાલો તો આપણે ક્યાં પહોંચ્યા હતા જુઓ તો, આ ચલાવ્યું હતું, આ જોડકાથી આપણે પહોંચ્યા હતા। બરાબર, જોડકા જોડવા જોડો એ પહેલું જોડકું છે, જો તમને દેખાશે। બરાબર, પહેલું જોડકું છે આપણે છે આ સ્ટેન્ડ, સીટ અને રન એ છે આડાવળી આપેલા છે અને જોડકા પણ આડાવળી છે, તો આપણે જોડવાના છે। તો પહેલું છે સ્ટેન્ડ। સ્ટેન્ડ એટલે શું થાય? ઊભું થવું, ઊભું રહેવું। એટલે જો સ્ટેન્ડ એટલે આ ઊભો છે ને, તો એની આરે આપણે એને જોડી દેવાના। પછી બીજું છે સીટ। સીટ એટલે શું થાય? સીટ એટલે બેસવું, તો અહીં જોડી દેવાના। પછી રન એટલે શું થાય? તો કે દોડવું। જો સ્પેલિંગ પાકા કરેલા હશે તો આ જોડકા આપોઆપ આવડી જશે, એ માટે જ મેં કીધું હતું કે સ્પેલિંગ છે એ પાકા કરી લેજો। જો સ્પેલિંગ આવડતા હશે તો આ બધા જોડકા આવડી જશે। આ 11મા યુનિટમાં જોડકા જ જોડકા જોડો એવું જ આવશે જો, અને એ માટે છે આપણે સ્પેલિંગ પાકા કરવા પડે। જો સ્પેલિંગ તમે પાકા કરેલા હોય તો આ જોડકા તમને આવડી જાય। હવે જુઓ આ બધાને જોડકા જોડવાના છે, ચલો મારી સાથે બધા જોડશે। સ્ટેન્ડ એટલે ઊભું રહેવું, સીટ એટલે બેસવું, રન એટલે દોડવું। બરાબર, આવી રીતે થશે, જોડકું આવી રીતે બનશે। બરાબર, ચલો હવે છે પેજ ફેરવો તમે, બીજું જોડકું છે જુઓ તો। બીજું જોડકું એવું છે, શું લખેલું છે? પેલો શબ્દ સ્કીપ। હવે સ્કીપ એટલે શું? કૂદવું, તો અહીં દોરડા ક્યાં કૂદે છે? અહીં સ્કીપ એટલે કૂદવું। પછી છે વોક, વોક એટલે શું થાય? તો કે ચાલવું। પછી છે જમ્પ, તો જમ્પ એટલે શું થાય? કૂદકો મારવો। આવી રીતે છે તમારે જોડકા જોડવાના છે, જો કે સ્કીપ એટલે દોરડા કૂદવું, પછી વોક એટલે ચાલવું, પછી જમ્પ એટલે કૂદકો મારવો। આવી રીતે બધા જોડકા જોડી નાખો। ચલો જોડ્યા છે, ન સમજણો તો ફરી વખત સમજાવું જુઓ। અહીં સ્કીપ એટલે કે દોરડું કૂદવું, પછી વોક એટલે કે ચાલવું, વોક એટલે શું થાય? ચાલવું, તો અહીંયા આ ચિત્રમાં ચાલે છે તમને દેખાય છે ને। પછી જમ્પ એટલે કે કૂદકો મારો, તો જો ચિત્રમાં તમને કૂદકો મારતા હોય તેવું દેખાશે। બરાબર, આવી રીતે જોડકા થશે। ચલો થઈ ગયા બધાને, તો આપણે આગળ વધીએ। જોડાઈ ગયા છે જોડકા,
હવે આપણે ત્રીજું જોડકું પહોંચ્યા. જો ત્રીજા જોડકામાં શું છે તો પહેલો શબ્દ છે સિંગ. સિંગ એટલે શું થાય તો કે ગાવું. તો જો અહીં બીજું ચિત્ર છે, આપણે ગાતો હોય તેવું લાગે છે ને, તો આપણે બીજારી જોડવાનું. પછી આ ક્લેપ, ક્લેપ એટલે શું થાય છે, ક્લેપ એટલે શું થાય, તાળી પાડવી. તો અહીં જોડી દેવાનું ક્લેપ. પછી ડાન્સ એટલે શું થાય તો કે જો અહીંયા ડાન્સ એટલે નાચવું. જો અહીંયા ડાન્સ કરતો હોય તેવું દેખાય છે ને, વ્યવસ્થિત જોડીને બતાવું. જો સિંગ એટલે કે ગાવું, ક્લેપ એટલે કે તાળી પાડવી, ડાન્સ એટલે કે નાચવું. આવી રીતે જોડકા થશે. તો દરેક વિદ્યાર્થી છે એ આવી રીતે જોડકા જોડી દો. સમજાણું ન સમજાય તો બીજી વખત સમજાવું છું. જો આપણે કાંઈ ઉતાવળ નથી. જો સિંગ એટલે કે ગાવું, ક્લેપ એટલે તાળી પાડવી, ને ડાન્સ એટલે કે નાચવું. આવી રીતે જોડકા જોડી દો. ચલો બરાબર. હવે છે ચોથું છે, આપણે જો ચોથું શું છે એમાં છે પુશ. પુશ એટલે શું થાય, જો સ્પેલિંગ પાકા કરેલા હોય તો તમને આવડે. પુશ એટલે શું થાય, આગળ સ્પેલિંગ જો તો પુશ એટલે શું લખેલું છે તેમાં, પાઠ્યપુસ્તકમાં તમે જો તો પુશ એટલે શું લખેલું છે, પુશ એટલે ધક્કો મારવો. બરાબર. તો જુઓ તો પુશ એટલે ધક્કો મારો, એટલે જો અહીંયા ધક્કો મારતા હોય તેવું ચિત્ર દેખાય છે તો અહીં જોડી દેવાનું. પછી બીજો શબ્દ છે ક્લોઝ. ક્લોઝ એટલે શું થાય, બંધ કરવું. ક્લોઝ એટલે શું થાય, બંધ કરવું. તો છોકરી છે જો અહીંયા એ બારીને બંધ કરતી હોય તેવું દેખાય છે તમને, દેખાય છે કે નહીં. તો જો પુશ એટલે ધક્કો મારવો, ક્લોઝ એટલે બંધ કરવું, અને ઓપન એટલે શું થાય, આગળ જુઓ તો તમારા સ્પેલિંગમાં ઓપન એટલે ખોલવું. બારીનું ખોલે છે ને તે છોકરો. આવી રીતે જોડકું બને. જુઓ તો સમજાણો બધાયને. ચલો ફરી વખત આપણે કરીએ. જુઓ પુશ એટલે, પુશ એટલે શું થાય, ધક્કો મારવો. ક્લોઝ એટલે શું થાય, બંધ કરવો. ઓપન એટલે શું થાય, ખોલવું. ઓપન એટલે ખોલવું. બરાબર. આવી રીતે જોડકો બનશે. સમજાણો જુઓ, પહેલેથી ફરી વખત સમજાવું છું. દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે જેને નથી સમજાણું તે. સ્ટેન્ડ એટલે ઊભા થવું, સીટ એટલે બેસવું, રન એટલે દોડવું. આવી રીતે જોડકું તમારું જે જોડકું આખું છે તે આવી રીતે બને. બરાબર છે. હવે જો પેજ ફેરવો તો પેજ ફેરવો. બીજું જોડકું શું છે, જો બીજું જોડકું, આ બીજું જોડકું છે. બરાબર. તો સ્કીપ એટલે શું થાય, દોરડા કૂદવા અથવા તો કૂદવું. તો અહીં પછી વોક એટલે ચાલવું, પછી જમ્પ એટલે કૂદકો મારવો. બરાબર. પછી છે ત્રીજું પહોંચ્યા હવે આપણે. તો સિંગ એટલે તો કે ગાવું, પછી ક્લેપ એટલે, સિંગ એટલે શું થાય તો કે ગાવું, ક્લેપ એટલે તાળી પાડવી, અને ડાન્સ એટલે નાચવું. સમજાણું બધાયને. આ થયું તમારું ત્રીજું જોડકું. બરાબર. હવે આવતી યુનિટ ટેસ્ટમાં છે, આ યુનિટ હું પૂછવાની છું, એટલે દરેક વિદ્યાર્થી છે આ યુનિટના સ્પેલિંગ પાકા કરી નાખે, જેથી કરીને તમારે જોડકા જોડવામાં
वांधो आवे नहीं, तमने मुश्किली पड़े नहीं। चलो हवे आपणे कयुं चोड़कुं पहोंच्या, तो के चोथो बराबर। जो पुश एटले शुं थाय, धक्को मारो क्लोज एटले शुं थाय, बांध करूँ ओपन एटले शुं थाय, खोलवू बराबर। तो चलो पुश एटले शुं थाय, धक्को मारवो, क्लोज एटले शुं थाय, बंद करवू, ओपन एटले खोलवू। समझाणू? आ थयू तमारू चोथू जोड़कू। समझाणू बधाईने? ન સમજાય તો જ્યારે તમે સ્કૂલે આવો ત્યારે તમને જે વસ્તુ ન સમજાણી હોય તે પૂછી લેવાનો, બરાબર। આજે આપણે શું ભણ્યા? તો કે જોડકા। તો કે આ પહેલું જોડકું આપણે ભણ્યા, પછી બીજું ભણ્યા, પછી ત્રીજું અને ચાર જોડકા આપણે ભણ્યા। તો દરેક કઈ છે હોમવર્કમાં છે એ આ જોડકા છે એ પાઠ્યપુસ્તકમાં છે, એ જોડી નાખવાના છે। સમજાણું બધાયને? અને હોમવર્કમાં છે એ આ બધા સ્પેલિંગ તમને જે આપેલા છે એ પાકા કરવાના છે। લખીને પાકા કરવા મળો, ગમે એમ પાકા કરો, પણ મારે પાકા જોઈએ, આ એટલા સ્પેલિંગ આવડશે તો તમને આખો યુનિટ મોઢે આવડી જશે। સારું, તો હવે બાકીના જે જોડકા રહી ગયા છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું, અત્યારે આપણે અહીં સુધી રાખે, બરાબર। સારું, બાય।